હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર વિનોદ સત્યપાલ ફ્રેન્ડ્સ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ચાલતી બી એડ સેમવનની ઓનલાઈન પરીક્ષામાં બે પેપર પૂર્ણ થઈ ગયા છે ત્યારે હું આશા રાખું છું કે તમારા બંને પેપર સારા ગયા હશે મિત્રો હવે તારીખ અઠ્યાવીસ છ બે હજાર એકવીસ ના દિવસે ભાષાનું પેપર છે ત્યારે તમારા માટે મેં તૈયાર કરેલા હેતુલક્ષી પ્રશ્નોની હું આ વિડિયોમાં રજૂઆત કરવાનો છું મિત્રો આ હેતુલક્ષી પ્રશ્નો તમને તમારી ઓનલાઈન પરીક્ષામાં મદદ મળી રહેશે એવી મને આશા છે મિત્રો આ વિષય અભ્યાસક્રમમાં ભાષા તેનો વિષય વસ્તુ ખૂબ જ વિશાળ છે જેથી કરીને એકવાર તો પુસ્તક વાંચી લેજો જેથી કરીને તેમાં તમને પ્રશ્નો મળવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે મારા આ હેતુલક્ષી પ્રશ્નો કદાચ તૈયાર કરો અને પૂછાય તો તમને સારો લાભ થશે ગુણ સારા આવશે તેવી હું અપેક્ષા રાખું છું મિત્રો મારી આ ચેનલમાં જો તમે નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા તમામ વિડીયોનું ભાષા વિષયના હેતુલક્ષી પ્રશ્નો અને તેના જવાબો જોઈએ પ્રશ્ન નંબર એક ધ્વનિ સંકેતો અને અર્થ વચ્ચેનો સંબંધ કેવો છે તો મિત્રો તેનો જવાબ છે યાદચી પ્રશ્ન નંબર બે ભાષા ક્ષમતા સિદ્ધાંત કોણે આપ્યો છે છે તો મિત્રો તેનો જવાબ પ્રશ્ન નંબર કોની ભાષા વ્યક્તિ ખામી ભરી હોય છે તો મિત્રો તેનો જવાબ છે એક સાથે બે કે તેથી વધુ ભાષા શીખનારા બાળકો કોઈ એક ભાષાના વપરાશ ઉપર ઓછું ધ્યાન આપે પ્રશ્ન નંબર ચાર સુધારો લાવી જવાબ છે પ્રશ્ન નંબર પાંચ ધ્વનિના આંદોલનનું સર્વવ્યાપક અને સ્વાભાવિક માધ્યમ કયું છે તો મિત્રો તેનો જવાબ છે હવા પ્રશ્ન નંબર છ શિષ્ટ અને શિષ્ટ વિદ્વાનોએ રચેલા નિયમો જેમાં હોય છે તેને શું કહે છે તો મિત્રો તેનો જવાબ છે વ્યાકરણ શાસ્ત્ર પ્રશ્ન નંબર સાત જોઈએ તો બધી ભાષાઓમાં રંગની સીમારેખાને કેટલા રંગોમાં વિભાજીત કરવામાં આવે છે તો તેનો જવાબ છે બે પ્રશ્ન નંબર આઠ મેક્સિકોની જેલતાલ જેવી ભાષામાં રંગોના કેટલા નામ મળે છે તો મિત્રો તેનો જવાબ છે પાંચ પ્રશ્ન નંબર નવ આંખની કીકી અને ચિત્તની વચ્ચે સરેરાશ માણસમાં કેટલા જ્ઞાનતંતુઓની અવર જવર હોય છે તો તેનો જવાબ છે દસ લાખ પ્રશ્ન નંબર દસ માનવના ચિત્તના બંધારણને અને તેની વિચારવાની પ્રક્રિયાને ઘડવાનું કામ ભાષા કરે છે આવું વિધાન કોનું છે તો તેનો જવાબ છે વોર્ફ સપીર અને કેસીરેર પ્રશ્ન નંબર અગિયાર ભારતમાં હિન્દી રાષ્ટ્રભાષા હોવા છતાં તેનો વિરોધ ક્યાં થાય છે તો તેનો જવાબ છે દક્ષિણમાં પ્રશ્ન નંબર બાર માનવના સામાન્ય વર્તનનું પ્રતિબિંબ ભાષામાં પડે છે અને તેનું અર્થઘટન ભાષા દ્વારા થઈ શકે છે આ વિધાન કોનું છે તો મિત્રો તેનો જવાબ છે સપીર પ્રશ્ન નંબર તેર માનવ વર્તણૂકના સમગ્ર માળખાના સંબંધમાં ભાષાની તપાસનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો મિત્રો તેનો જવાબ છે પાઇકે પ્રશ્ન નંબર ચૌદ પાઇકનો ભાષાની તપાસનો સિદ્ધાંત ક્યારે રજૂ કર્યો તો તેનો જવાબ છે વીસમી સદીના ઉત્તરાર્ધની શરૂઆતમાં પ્રશ્ન નંબર પંદર વર્ગમાં માહિતી ઘટકોને રજૂ કરતી વખતે સાનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે મિત્રો તેનો જવાબ છે ટૂંકા વાક્યનો પ્રશ્ન નંબર સોળ એક જમાનામાં ભારતના વિદ્વાન અને પંડિતને શું કહેતા તો તેનો જવાબ છે બહુશ્રુત પ્રશ્ન નંબર સત્તર શ્રોતાની એકાગ્રતાનો આધાર કયો છે તો તેનો જવાબ છે રસ

અને મિત્રો છેલ્લો પ્રશ્ન વીસમો પ્રશ્ન સમગ્ર ભાષા શિક્ષણમાં કયા કૌશલ્યનું સ્થાન ચાવીરૂપ છે તો મિત્રો આ હતા બી એડ સેમિસ્ટર વન ના અભ્યાસક્રમમાં અભ્યાસક્રમમાં ભાષા વિષયના અગત્યના હેતુલક્ષી પ્રશ્નો અને તેના જવાબો મિત્રો તમારું આ પેપર સારું જાય તે માટે હું તમને શુભકામના પાઠવું છું ઓલ ધી બેસ્ટ કહું છું મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર